الرحيم الرحيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا يبلغ مثل القائلون ولا يحصي نعمة العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدرك بعد الهمم ولا تناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نحس موجود ولا وقت محدود ولا عجل ممدود فترى الخلائق بقدرته ونشر الرياح برحمته وبتدى بالسهور ميدان عرضه ثم الصلاة والسلام على طبيب قلوبنا وشفيع ذنوبنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا فقد قال الله تبارك وتعالى فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا نذكر أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين صلوات نبي محمد وآل محمد اپن نے برائے نے جم خبر چھے کہ آج رات عید موبائلانی رات چھے અને આ ઇસ્લામની બહુ મોટી રાત છે અને બહુ મોટી કામયાબી છે મુસલમાનોની ઈસાઈઓની ખિલાફ. એટલે ઈસાઈને આપણે પહેલા નહોતા જાણતા કે ઈસાઈ શું હતા, પણ અત્યારે આપણે જાણી ગયા છે કે ઈસાઈ શું છે. ઈરાન તરફથી કે ઈરાનની જંગની અંદર ઇરાક ને ઈરાનની જંગ થઈ તો એની અંદર બધાથી મોટો કારનામો કોનો હતો? અને બધા આજ તો જાહેરન બે મુસલમાન બાજી રહેતા અને એ બી બે શિયા કોમ બાજી રહેતી, પણ એની પછવાડે કોનો હાથ હતો? એને ઇરાક ને ઉપાડવા વાળો કોણ હતો? સદ્દામ ને કુવત દેવા વાળો કોણ હતો? તો આપણે જોઈશે કે આપણી સામે અમેરિકાનું નામ આવે છે, આપણી સામે ઇઝરાયલનું નામ આવે છે, આપણી સામે સાઉદી અરબનું નામ આવે છે, બધા અરબ દેશનું નામ આવે છે. તો હવે આપણે જોઈ લેવું જોઈએ કે ઇસ્લામનો મોટો દુશ્મન કોણ છે. આ ઇસ્લામ એ જ વખતે જયારે રસૂલ ખુદાએ ઇસ્લામની તબલીગ કરી હતી ત્યારે તો આપણે નહોતા જોઈતા કે ઈસાઈ કેટલા છે અને મુસલમાન કેટલા છે. ત્યારે આપણને નહોતી ખબર કે કેટલા ગિરોહમાં મુસલમાન તકસીમ છે યા એક મુસલમાનની મુખાલફતમાં કેટલા લોકો છે. પણ અત્યારે આપણને ખબર પડી ગઈ કે ઈસાઈયત શું ચીજ છે, અને ન સક ઈસાઈયત બલકે જાહેર આ ઈસાઈયત છે, પણ ઈસાઈયત ને યહૂદિયત બે એક જ તકરીબન એક જ જગ્યા દેખાય છે. કેમ કે યહૂદિયત અગર ઈસરાયલમાં છે તો અમેરિકા ઈસરાયલની મદદ કરીને બે અત્યારે એક જ કોમ એક જ તાકાત બનીને મુસલમાનની ખિલાફ ઉભર્યા છે. પણ આપણે મુસલમાન છીએ, એવા મુસલમાન કે આપણે કહેવાના તો મુસલમાન છે પણ આપણે અત્યારે 73 ફિરકામાં વટેલા છે. ન સિર્ફ 73 ફિરકા બલકે અગર આપણે ખોજા જમાત લઈ લઈએ તો ખોજા જમાતની અંદર પણ હવે ફિરકા થવા માંડ્યા. ન સિર્ફ ખોજા જમાતની અંદર હર ઘર એક પોતાનો અલમ ઉભો લઈને ઉભો છે. તો અત્યારે આ કોઈ બી આ ફકત ને ફકત અમેરિકાની સાજિશ છે આપણા ખિલાફ, ઇસરાયલની સાજિશ છે મુસલમાનોની ખિલાફ. કે પેલા મુસલમાનોની વચમાં એને ફાટા પાડ્યા, હવે જયારે મુસલમાનોની અંદર ફાટા પાડવામાં કામયાબ થઈ ગયો તો પછી હવે એક એક ગીરોને કેમ કે એક દાખલો તમને આપું કે એક બાપ હતો, એના 5 દીકરા હતા. બાપ જયારે મરી રહ્યો હતો તો એને જઈને કીધું હર દીકરાને કીધું કે તમે એક એક લાકડી લઈ આવો,
તો પાંચે દીકરા એક એક લાકડી લઈ આવ્યા અને કીધું કે હવે આનો એક ગાંઠો બનાવો, ગાંઠો બનાવ્યો અને પાંચે એક એક દઈને કીધું કે હવે આને તોડો. કોઈ દીકરો ન તોડી શક્યો, પણ પછી કીધું કે હવે આ ગાંઠો ખોલીને બધા એક એક લઈ લ્યો. જયારે એ ગાંઠો ખોલ્યો ને એક એક બધાને દેવામાં આવી અને પછી કીધું કે હવે તમે આને તોડો, તો બધા આસાનીથી તોડીને રાખી દીધું. તો એ જ મિસાલ અત્યારે આપણી સાથે છે, મુસલમાનો સાથે છે. મુસલમાન તો થઈ ગયા ટુકડા ટુકડા, 72 ફિરકા, 73 ફિરકા, ખબર નહીં કેટલા સાથે 73 ફિરકા. એની પછી આપણે શિયા, શિયાની અંદર બે હોય માશાલ્લાહ, ચલો શિયા તો મૂકો. પછી ખોજા, ખોજા તે મૂકો. અને પછી હર ઘરની અંદર એક ફિરકો. તો આ આપણી કોમ ક્યાં જઈને ઉભી રહેશે? શિયા તો આપણે મૂકી દીધું, ખોજા જમાતને મૂકી દીધું, હર ઘરમાં એક કોમ. હવે હર ઘરના જેટલા દીકરાઓ છે બધા પોતપોતાનું અલમ લઈને ઉભા છે. સલવાત ડોક્ટર મોહમ્મદ વાલે મોહમ્મદ. રસૂલ આવ્યા હતા, રસૂલ શું કરવા આવ્યા હતા? રસૂલ રિસાલત લઈને આવ્યા હતા. હવે રિસાલત લઈને આવ્યા તો પછી કઈ દેવા માટે આવ્યા હતા, તબલીગ કરવા માટે આવ્યા હતા. હવે તબલીગ મુસલમાનોને તબલીગ કરી, ત્યારે મુસલમાનના તબલીગમાં કામયાબ થયા. સલામ કર્યું પણ રસૂલ ખુદાએ જવાબ ન દીધો. બીજી ફેરી પાછા આમાં નથી કે શહેનશાહીયતના માનવમાં નથી કે એ તખ્તો તાજ પર બેઠા હશે અને તમે રેશમી કપડા પહેરીને જાઓ, સોનાની વીંટી પહેરીને જાઓ. નહીં, આ રસૂલ છે, જાહેર જિસ્મની ઉપર રિસાલત નથી કરતા, જાહેર જિસ્મ પર હુકુમત નથી કરતા, બલકે આ રસૂલ છે દિલોની ઉપર હુકુમત કરે છે. અને હુકુમત એ જ હુકુમત ચાલે છે જે દિલની ઉપર હુકુમત હોય, ના કે જાહેરી. અગર તમે ડંડાથી કોઈને મુસલમાન બનાવો કે બે દિવસ મુસલમાન રહેશે, ત્રીજ પછી ઈસાઈ થઈ જશે. પણ અગર કોઈની ઉપર હુકુમત કરવી જ હોય તો એવી રીતે હુકુમત કરી જેવી રીતે ઈરાનની અંદર ઇમામ ખુમેની હુકુમત કરી. સલવાત મોકલો મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇમામ ખુમેની પહેલે કીધું કે આ અતિશય રસૂલ છે, લેકિન આની પાસે તમે જાઓ સાદા લિબાસમાં જાઓ, આ તમે તમારા લિબાસ ચેન્જ કરીને જાઓ, બદલીને જાઓ, આ સોનાનું બધું કાઢીને જાઓ, તમે સાદા લિબાસ પહેરીને જાઓ તો એ તમને ઇન્શાલ્લાહ જવાબ દેશે. અને પછી એ લોકો જયારે સમજી ગયા કે હા આ શાનું શોખત વાળા નથી, આ જાહેરી જિસ્મ ઉપર હુકુમત કરવા વાળા નથી, બલકે આ દિલોની ઉપર હુકુમત કરવા વાળા છે. અને ઈસાઈ એવી જ રીતે પોગ્યા છે રસૂલ ખુદાની ખિદમતમાં. અને અત્યારે જયારે પોગ્યા ઈસાઈ રસૂલ ખુદાની ખિદમતમાં, તો પછી રસૂલ ખુદાએ આવકાર દીધો, સલામ નો જવાબ દીધો, માન દીધું અને બેસાડું પોતાની પાસે. સલામ નુકલો મોહમ્મદ વાલી મોહમ્મદ. 3 દિવસ સુધી એ વાતો ચાલતી રહી. અને જયારે 3 દિવસ સુધી ઈસાઈએ જોયું કે હવે કોઈ રસ્તો જ નથી, કેમ કે કોઈ રસ્તો ફરાર નહોતો, એ ક્યાંક ફરાર કરી જાય, પછી આખરીમાં ઈસાઈએ કીધું કે ઠીક છે કે બધું અમને કબૂલ છે, પણ હવે તમે અમારો એક સવાલનો જવાબ આપો તો પછી અમે તમારી દાવતને કબૂલ કરી. એક સવાલનો જવાબ આપો. કીધું ઠીક છે, પૂછો. તો કીધું કે હઝરત ઈસા, હઝરત ઈસા નબી હતી અને એક આપણી દલીલ હતી. અહીંયા તો ભાઈ તરીકે ઓલા હઝરત આદમને તો વધારે માનવું છે બધાનો દીકરો, પણ હઝરત આદમને બધાનો દીકરો નથી માનતા. ઈસાઈનો દિમાગમાં વાત બેસી, પણ તો એ લોકો કબૂલ કરવા માટે તૈયાર. તો પછી કુરાનની આયત નાઝિલ થઈ અને મુબાયલા માટે તૈયાર કરવામાં આવ્યું. અને કુરાનની આયત નાઝિલ થઈ કે પમન હાજ જકા પીહે મિંબા દે મજા કમિનલ એલમે બકુલ તાલો નતુ અપના અનવા અપના આખો. જયારે હવે હજી સુધી તમારીથી એ લોકો હુજ્જત કરી રહ્યા છે, તમારી વાતો નથી માની રહ્યા, તો પછી એને કહો કે હવે તમે તમારા દીકરાને બોલાવો, તમે તમારા દીકરાને લઈને આવો, અમે અમારા દીકરાને લઈને આવી, તમે તમારી ઓરતોને લઈને આવો, અમે અમારી ઓરતોને લઈને આવી, તમે તમારી જાનોને લઈને આવો, અમે અમારી જાનોને લઈને આવી, અને પછી આપણે બે મળીને એકબીજાની ઉપર બદદુઆ કરી, એકબીજાની ઉપર ગીડગીડાઈને બદદુઆ કરી અને જોઈ
کا زمین پر خدا نو قہر نازل تھا ત્યારે આ વાત કબૂલ થઈ ગઈ, બે કબૂલ કરી દીધી બે. ત્યાર પછી આ ઈસાઈ પાછા વયા ગયા અને એ જગ્યા ઠેકાણું મુકરર થયું કે એ જગ્યા પર આ મોબાઈલો થશે અને દિવસ પણ મુકરર થયો. તે પછી હઝરત ઇમામ હુસૈનને, હઝરત અલીને અને હઝરત ફાતમાને અને પછી દુઆ કરી ખુદાવંદે મુતઆલથી કે યા ખુદાવંદે મુતઆલ, બધા નબીની એક અહેલે બેત હોય છે અને મારી આ અહેલે બેત છે જે મારા આબાની નીચે છે, તું એને એવી રીતે પાક કરી દે જેવી રીતે પાક કરવાનો હુકુમ છે, જેવી રીતે પાક કરવાનો હક છે. એની પછી આયત અથી નાઝિલ થઈ છે કે ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબા અન્કુમ રિજ્સ અહલિલ બૈત વ યુતહ્હિરકુમ તતહીરા. કેટલી મોટી શાંતિ! તો મોબાઈલ માટે એ શાંતિ નીકળે છે કે લોક જોતા ના જોતા રહી ગયા કે હવે નફ્સ જગ્યા પર કોને લઈ જાય છે, નિશાની જગ્યા પર કોને લઈ જાય છે, અજ્ઞાની જગ્યા પર કોને લઈ જાય છે. પણ જોવા વાળે જોયું કે બધાએ વાટ જોતા રહી ગયા અને લઈ જવામાં કોને આવ્યું? હસનૈનને લઈ ગયા, પોતાના દામાદને લઈ ગયા અને પોતાની દીકરીને લઈ ગયા, બીજા કોઈને નહીં લઈ ગયા. અને એ શાંતિ ગયા છે કે હઝરત ઇમામ અને જોઈને ઈસાઈનો આલિમ પોતાના ઈસાઈની જમાતને કહી રહ્યા છે. અગર આપણી ખોજા જમાત હોત તો કે વાંધો નહીં આપજો, પણ આ ઈસાઈ હતા, અહેલે ઇલ્મ હતા. આપણે તો આલિમોની કોઈ કદર જ કરતા, પણ આ અહેલે ઇલ્મ હતા અને રસૂલ ખુદાને ઓળખી રહ્યા હતા, રસૂલ ખુદાને જાણી રહ્યા હતા કે શું છે. માનતા નહોતા, માનવાની વાત અલગ છે, જાણવાની વાત અલગ છે. માનતા નહોતા પણ જાણી રહ્યા હતા કે શું ચીજ છે. ત્યારે કીધું, પોતાની કોમને કીધું, પોતાની કોમને સમજાવ્યું કે હું એવા ચહેરા જોઈ રહ્યો છું કે અગર આ લોકોએ, અગર રસૂલ ખુદાએ બદુઆ કરી અને આ લોકોએ આમીન કીધું તો આ પહાડ પોતાની જગ્યા મૂકીને અમને એવી રીતે પીસી નાખશે કે ઈસાઈયત ખતમ થઈ જશે. તો આ ઈસાઈઓના મોઢેથી નીકળેલા શબ્દો છે. આ ઈસાઈઓના શબ્દો હું ઇસ્તેમાલ કરી રહ્યો છું, આપણે નહીં, મોમિનોને નહીં, મુનાફિકોને નહીં, મુસલમાનોને નહીં. મુસલમાન હોત તો કે વાંધો નહીં આપજો, કેમ કે ઘણા મુસલમાનો હતા, ઘણા મુસલમાનો હતા કે જેની માટે કેવું પડ્યું કે મન ગુંદુ મોલા ફાઝા આલી મોલા, તોય પણ મુસલમાન મુમકિન થઈ ગયા. કેવું પડ્યું તોય પણ મુસલમાન મુમકિન થઈ ગયા. પણ આ ઈસાઈ હતા, એટલે એલ્મ હતા, એટલે બસીરત હતા. અને જયારે આવ્યા તો એ વખતે તસ્લીમ થઈ ગયા અને જજ્યો એટલે ટેક્સ દેવા માટે રાજી થઈ ગયા અને ત્યાંથી ટેક્સ દીધું. એ લોકો મુસલમાનોને ટેક્સ દીધું અને મુસલમાનો કબૂલ કર્યું અને પછી મુકાબલો ન થયો, મોબાઈલો ન થયો, મોબાઈલો ન થયો અને તસ્લીમ થઈને એવી રીતે કામની હાલતમાં આપી દીધી. હવે હઝરત અલીએ પોતાની વિધિ રૂકુની હાલતમાં કેવી રીતે આપી? માણસ વિચારે, અમે મજલિસમાં બયાન કર્યું હતું કે હઝરત અલીની નમાઝની શાન તો એ હતી કે હઝરત અલી જયારે નમાઝ પઢતા હતા તો એવી નમાઝ પઢતા હતા કે કોઈને ખબર નહોતી પડતી, પોતાને પણ ખબર નહોતી પડતી. કેમ કે એક વખત હઝરત અલીના પગમાં તીર લાગ્યો હતો, હઝરત અલીના પગમાં તીર લાગ્યો હતો અને જયારે તીરને કાઢતા હતા તો હઝરત અલીને તકલીફ થતી હતી. તો પછી કહેવામાં આવ્યું, રસૂલ ખુદા એહસાસ ફરમાયો કે હઝરત અલીનો તીર આ વખતે તમે નહીં કાઢો, એવા વખત કાઢો કે જયારે હઝરત અલી નમાઝ પડી જાઓ. તો પછી લોકોએ પૂછ્યું કે અય્યા રસૂલલ્લાહ, આ શું વાત છે કે હઝરત અલી નમાઝ પડી રહ્યો ત્યારે તીર કાઢી? તો કીધું કે હા, એ વખતે તમે તીર કાઢો કે જયારે હઝરત અલી નમાઝ પડી રહ્યો. પછી શું થશે? એનેથી કીધું કે જયારે હઝરત અલી નમાઝ પડે છે તો પોતાના માબૂદની શાંત લાગેલો હોય છે અને એને અહેસાસ નથી થતો કે પોતાના જિસ્મમાં શું થઈ રહ્યું છે, પોતાના જિસ્મમાં શું થઈ રહ્યું છે. તો એ તીર આસાનીથી નીકળી જશે ને હઝરત અલીને તકલીફ પણ નહીં થાય. એક વાત સમજમાં આવે છે કે હઝરત અલીને તકલીફ પણ નહીં થાય. મદદ કરવા વાળું ત્યારે હઝરત અલીએ પોતાની વીટી આપી દીધી તો હઝરત અલી ક્યાં નમાઝ પડી રહ્યા હતા? હઝરત અલી ફકીરની વાતો સાંભળી રહ્યા હતા. એક વિચારવાની વાત છે કે હઝરત અલી ફકીરની વાતો સાંભળી રહ્યા હતા કે નમાઝ પડી રહ્યા હતા? એક વસ્તુ રસૂલ ખુદા કહે છે કે હઝરત અલી નમાઝ એવી પડે છે કે કોઈને ખબર નથી પડતી, પોતાને પણ ખબર નથી પડતી કે પોતાને જિસ્મ સાથે શું છે. અને બીજી કોઈ આપણે જોઈએ કે હઝરત અલી સાંભળી રહ્યા છે ફકીરની વાતો, તો આ બે વાતો ટકરાય છે.
પણ આ ટકરાઈ ન જ રહી. અગર આપણે જોઈ તો ટકરાઈ ન જ રહી, કેમ કે ફકીરે ત્રણ વખત અવાજ કરી, ત્રણ વખત સજા કરી. કોઈ છે મારી મદદ કરવા વાળું? કોઈ જવાબ ન દીધો. બીજી ફેરી સજા કરી કે કોઈ છે મારી મદદ કરવા વાળું? કોઈ જવાબ ન દીધો. ત્રીજી ફેરી અવાજ કરી કે કોઈ છે મારી મદદ કરવા વાળું? કોઈ જવાબ ન દીધો. અને હઝરત અલી ની ઇબાદતમાં બારગાહ ઇલાહીમાં હઝરત અલી મોજુદ હતા. પોતાનું ધ્યાન બારગાહ ઇલાહીમાં હતું અને ફકીરની સદા હઝરત અલીએ બારગાહ ઇલાહીમાં સાંભળી હતી, ના કે અહીંયા સાંભળી હતી મસ્જિદની અંદર. અને બારગાહ ઇલાહીમાં સાંભળીને પછી પોતાના આંગળીમાંથી વીટી નીકાળી દીધી. સલવાત મોકલો મહમ્મદ વાલ મહમ્મદ.